બેવરશના કપરા કોરોના કાળ બાદ ગણેશ ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહભેર થઈ રહી છે ત્યારે નવસારી શહેરના હીરા મેન્શન ગણેશ મંડળે 80 વર્ષ જૂની પરંપરા જાળવી રાખી છે અહીં માટીમાંથી બનાવેલી શહેરની સૌથી મોટી શ્રીજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે કોરોનાને બે વર્ષ ગણેશ ઉત્સવ સાદાઈથી ઉજવવા મજબૂર બનેલા ગણેશ ભક્તો આ વખતે ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે 1943 સાલમાં હીરા મેન્શનમાં રહેતા મરાઠી અને ગુજરાતી પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને આ મૂર્તિને પોતાના મંડપમાં જ બનાવવાની શરૂઆત કરી હતી સ્થાનિક યુવાનો અને સભ્યો પોતાના હાથેથી માટીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી જે પરંપરા આજે પણ અકબંધ રહી છે આઝાદી પૂર્વે શરૂ થયેલી આ પરંપરામાં કોટન મિલના કામદારો પણ જે તે સમયે ફંડ ફાળો આપતા હતા પરંતુ સમયાંતરે કોટન મિલ બંધ થતા હવે હીરા મેન્શનના રહીશો આ ગણેશ પ્રતિમાના સ્થાપનની પરંપરા જાળવી રાખી છે અહીં સિદ્ધિવિનાયક મંદિરનું અનેરું મહત્વ છે જેમાં મુંબઈના સિદ્ધિવિનાયક બાદ દક્ષિણ ગુજરાતના સિદ્ધિવિનાયક મંદિર તરીકે હીરા મેન્શનનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં બાધા રાખવા આવતા મોટા ભાગનો વર્ગ બાધા પૂર્ણ થતા દાદાના દર્શન અચૂક કરે છે આજે જ્યારે પર્યાવરણની જાળવણી માટે છેલ્લા કેટલાક વર્ષોથી માટીના ગણેશનો કન્સેપ્ટ સમાજમાં પ્રવૃત્તિ રહ્યો છે ત્યારે 1943થી માટીની મૂર્તિની પરંપરા આજે પણ અકબંધ રહી છે જય ગણેશ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ હીરા મેન્શન નવસારી આ વર્ષે એનો 80મો ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે જણાવતા ખૂબ આનંદ થાય કે 1943માં આ ગણેશ ઉત્સવની સ્થાપના નવસારી પશ્ચિમમાં ગણેશ ભક્તો દ્વારા શરૂ થયેલી અને ત્યારથી લઈને આજ સુધી 80 વર્ષ પૂરા થયા છે ત્યાં સુધી આપણે ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે જણાવતા આનંદ થાય કે ત્યારથી 1943માં શુદ્ધ માટીની મૂર્તિનું આપણે સ્થાપન કરેલું અને આજે પણ માટીની મૂર્તિનું આપણે સ્થાપન કરી રહ્યા છીએ સમગ્ર નવસારીમાં ટોપ ટુ બોટમ માટીની મૂર્તિનું સ્થાપન એકમાત્ર આપણા હીરા મેન્શન ગણેશોત્સવમાં થાય છે અને એટલા જ માટે ગણેશ ભક્તોનું ખૂબ મોટું આકર્ષણ રહ્યું છે નવસારીના નગરજનો અને આજુબાજુના ગણેશ ભક્તો દરેક વર્ષે ગણેશ ઉત્સવમાં દર્શનાર્થે આવે છે અને ખૂબ સારી રીતે દર્શન કરે છે ભક્તિભાવપૂર્વક દર્શન કરે છે આ ગણેશજીની મૂર્તિનું સ્થાપન માટીની મૂર્તિનું થાય એવું માર્કંડેય પુરાણમાં પણ લખેલું છે અને એને લઈને ગણેશ ભક્તો આ જાણતા હોય માટીની મૂર્તિનું સ્થાપન થતું હોય ખૂબ ઉત્સાહ અને ધાર્મિકતાથી ગણેશજીના દર્શન કરવા માટે આવે છે એ અમારી ગણેશ ઉત્સવની ખરેખર ખૂબ સારી વાત છે આ વર્ષે અમે માત્ર ગણેશ મૂર્તિના દર્શનની વાત રાખી છે ચરણ સ્પર્શની વાત રાખી છે પ્રતિ વર્ષ અમે ડેકોરેશન કરતા હતા પરંતુ આ વર્ષે માત્ર ચરણ સ્પર્શનો કાર્યક્રમ રાખેલો છે ગણેશ ભક્તોની જ્યારે વાત સાંભળીએ છીએ કે અમે ગયા વર્ષે આ માનતા માનેલી આ બાધા માનેલી અને પૂર્ણ થાય છે આવું જ્યારે કહે છે ત્યારે અમારા સ્થાપિત દેવથી અમે પણ ખૂબ આનંદિત થઈએ છીએ સાર્વજનિક હીરા મેન્શન ગણેશોત્સવના સાનિધ્યે અમે 1930માં શ્રી સિદ્ધિ 1990માં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સ્થાપના કરેલી અને એના પણ 31 વર્ષ પૂરા થયા છે અને એના પણ એમાં પણ દર વર્ષે 4 ઉત્સવો ઉજવાય છે અંગારક ચોથ ગણેશ જયંતિ અને આ સાર્વજનિક ગણેશ ઉત્સવ અને દરેક ચોથની પણ પૂજા થાય છે અભિષેક થાય છે અને યજ્ઞ થાય છે તો એ રીતે ગણેશ ભક્તોને ખરેખર એમની ભક્તિ એમની લાગણી સંતોષાય એ પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ સિદ્ધિવિનાયક મંદિરનું નવસારીમાં અનેરું જ મહત્ત્વ છે જે બોમ્બેમાં લાલબાગના રાજાનું મહત્ત્વ હતું એ ટાઈપનું જ મહત્ત્વ અહીંયા છે લોકો સૌથી પહેલાં અહીંયા દર્શન કરે છે પછી નવસારીમાં બીજે દર્શન કરવા જાય છે આ મૂર્તિનું પણ બહુ જ મહત્ત્વ છે અને છેલ્લા ઘણા વર્ષથી અહીં જે પૂજા થાય છે સ્થાપના થાય છે એ એકદમ ઓથેન્ટિક મહારાષ્ટ્રન ટાઈપ થાય છે અને બધું બહુ સરસથી ઉજવણી થાય છે અને 2 વર્ષ બંધ હતું આ વર્ષે ઓપન થયું છે એટલે લોકોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળે છે અને બહુ ફાઇનથી અહીં હું છેલ્લા 15 વર્ષથી આવું છું રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી